વાત હવે વિધાનસભા સત્રની કરીએ આજે સત્રનો ચોથો દિવસ છે વિધાનસભાના સત્રના ચોથા દિવસે બે મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે પ્રથમ બેઠક શરૂ થઈ રહી છે અને પ્રથમ સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થવાની છે ઉર્જા પેટ્રોકેમિકલ નાણાં જળ સંપત્તિ પાણી પુરવઠા અંગેના પ્રશ્નોની ચર્ચા પહેલી બેઠકમાં અને બીજી બેઠકમાં કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ મુદ્દે પણ ચર્ચા રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે અંતિમ દિવસ છે બને દરમિયાન રાજ્યપાલના ભાષણ પર ચર્ચા ત્યારે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા કિંજર મિશ્રા જોડાઈ ગયા છે કિંજર આજે સત્રનો ચોથો દિવસ આજના ચોથા દિવસની કાર્યવાહી શું રહેશે કઈ કઈ મહત્વપૂર્ણ બાબતો પર આજે બેઠક થઈ રહી છે જે બિલકુલ આપે જણાવ્યું તે પ્રમાણે પ્રશ્નોત્તરીથી જ શરૂઆત છે તે થવાની છે જોકે આ વખતે રાજ્યપાલે જે પોતાનું જે સંબોધન કર્યું હતું તેની અંદર ન માત્ર ગુજરાત સરકાર પરંતુ કેન્દ્ર સરકારમાં કેવી રીતે કામગીરી થઈ રહી છે તેની સાથે જ વડાપ્રધાન દ્વારા કેવી રીતે અલગ અલગ યોજનાઓ લાવવામાં આવ્યા જી ટ્વેન્ટીની કેવી રીતે સફળતાપૂર્વક મેજબાની હતી અથવા તો જે કહી શકાય કે જે રીતની આ વખતની યજમાની હતી યજમાન ભારત હતું તો કેવી રીતે જી ટ્વેન્ટીની સફળતાપૂર્વક ભારત યજમાન રહ્યું અને ભારતની સાથે ગુજરાતમાં પંદર જેટલી જી ટ્વેન્ટીની મહત્વપૂર્ણ બેઠક બની તેમાં ગુજરાત સરકાર દ્વારા કેવા પ્રકારે સુચારુ કામગીરી કરવામાં આવી તેની વાત કરવામાં આવી હતી વાયબ્રન્ટ ગુજરાત કે જે વિઝન ડોક્યુમેન્ટ ઓફ ધ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન માનવામાં આવે છે વાયબ્રન્ટ ગુજરાતને લઈને કયા શિખર ઉપર ગુજરાત છે તેની વાત કરવામાં આવી તેની સાથે સ્વાભાવિક છે તેમનો જે વિષય છે પ્રાકૃતિક ખેતી તેની પર પણ ચર્ચા કરવામાં આવી હાલાકી પહેલી વખત એવું હતું કે રાજ્યપાલે પણ પોતાના સંબોધન પહેલા વિપક્ષને બોલાવ્યું હતું કેમકે ગઈ વખતે રાજ્યપાલ દ્વારા જ્યારે વાત કરવામાં આવતી હતી ત્યારે વિપક્ષે વોકઆઉટ કરી દીધો હતો હતો અને અને આ આ મેસેજ ખૂબ ખરાબ ગયો એ જ કારણ હતું કે વખતે રાજ્યપાલે વિપક્ષને પણ બોલાવ્યા હતા અને સમગ્ર જે મુદ્દાઓ હતી તેની પણ ચર્ચા થઈ હતી જેના કારણે આ વખતે લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી રાજ્યપાલનું જ્યારે ભાષણ ચાલ્યું હતું સંબોધન ચાલ્યું હતું ત્યારે પક્ષ હોય કે વિપક્ષ હોય તમામ જે ધારાસભ્યો હતા એ પોતાની જગ્યા પર હતા જેનો આભાર પણ રાજ્યપાલે માન્યો હતો જોકે રાજ્યપાલના સંબોધનને લઈને હંમેશા ચર્ચાઓ હોય છે તે પક્ષ વિપક્ષ દ્વારા કરવામાં આવતી હોય છે ગઈકાલે હર્ષઘવી દ્વારા પણ જે વાત હતી પોતાની મૂકવામાં આવી હતી અને આજે પણ સવારે અને બપોરે બંને વખતે પ્રશ્નોત્તરી બાદ ચર્ચા છે રાજ્યપાલના સંબોધન ઉપર તે પક્ષ અને વિપક્ષ દ્વારા કરવામાં આવશે તેની સાથે જે રીતે વાત કરવામાં આવે નાણા વિભાગની પેટ્રોકેમિકલ્સની ગૃહ વિભાગની અલગ અલગ જે મુદ્દાઓ છે તેની પર ચર્ચા પ્રથમ પ્રશ્નોત્તરી સત્ર છે તેમાં કરવામાં આવશે કે જેમાં ગ્રાહક સુરક્ષાના પણ કેટલાક મુદ્દાઓ છે આરોગ્ય અને તબીબી શિક્ષણને લઈને પણ આ જે પ્રશ્નોત્તરીની કાળની અંદર ચર્ચા કરવામાં આવશે હાલાકી એવું માનવામાં આવી રહ્યું છે કે કૃષિ વિભાગના જે પ્રશ્નો છે કેમ કે જે પ્રકારે બેપર જોયા બાદ જે પ્રકારે માવઠું આવ્યું હતું ને માવઠામાં જે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી થઈ નથી તો કૃષિ વિભાગના પ્રશ્નોત્તરી સમયે વિપક્ષ દ્વારા ઘેરાવો કરી શકવામાં આવે છે હાલાકી વિપક્ષની આ વખત સંખ્યા ઓછી છે પરંતુ જો રણનીતિની વાત કરવામાં આવે તો કૃષિના સવાલોમાં આ વખત સરકારને ઘેરવાની એક રણનીતિ બનાવવામાં આવી છે તે સિવાય જે પ્રાથમિક શિક્ષણ અથવા તો તકનીકી શિક્ષણ છે તેની પર પણ ચર્ચા બંને સત્રોમાં પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરીકાળમાં રહેશે કિંજલ તમે વિધાનસભા સત્રની વાત કરી રહ્યા છો ત્યારે પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે ધારાસભ્યને લઈને એક પૂર્વ ધારાસભ્ય આજે ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી કરી રહ્યા છે કેટલા વિસ્તારમાં નર્મદા વિસ્તારનો એક ભાજપ માટેનો એક મહત્વપૂર્ણ વ્યક્તિ માનવામાં આવે છે જ્યારે ભાજપની અંદર અત્યારે વિપક્ષમાંથી પણ લોકોને ભેળવવામાં આવી રહ્યા હોય છે ભાજપનો ખેસ પહેરાવવામાં આવતો હોય છે ત્યારે ભાજપ પોતાનાથી પણ નારાજ થયેલા લોકોને પાર્ટીમાં લાવી રહ્યા છે તેનું અને તેનું કારણ છે લોકસભાનું ગણિત જે રીતે પાંચ લાખની લીડ છે એ પાંચ લાખની લીડને સર કરવા માટે થઈને જે ભાજપના જે લોકો હતા અને પરંતુ ટિકિટ અથવા નારાજગીના કારણે પક્ષમાંથી ગયા હતા હાલાકી જ્યારે પણ અપક્ષ કોઈ લડતું હોય છે ત્યારે તેને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે હર્ષદ વસાવાને પણ સસ્પેન્ડ કરાયા હતા અને સસ્પેન્શન એ છ વર્ષ રહેતું હોય છે પરંતુ લોકસભાના ગણિતને માંડવા માટે સસ્પેન્શન તેમનું પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને આજે ત્રણ વાગે કમલમ ખાતે તે ખેસ પહેરશે તેમ સાથે બે હજાર જેટલા સમર્થકો રહેવાના છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં તેમની ઘર વાપસી થશે બિલકુલ કિંજલ ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો એટલે કે લોકસભાનું ગણિત બંધ બેસાડવા માટે છ વર્ષનું સસ્પેન્શન પરત લેવા આવું છે અને હર્ષદ વસાવાની આજે ઘર વાપસી થઈ રહી છે અગાઉ ટિકિટ ન મળતા તેઓ અપક્ષમાંથી લડ્યા હતા